છેલ્લા ચાર દિવસથી કમર સુધી ભરાયેલા છે પાણી. લોકો પોતાના ઘરો પર બેઠેલા જોવા મળ્યા, તો બોટ અને ટ્રેક્ટરની મદદથી પહોંચાડવામાં આવી મદદ. સુરત શહેર પર ખાડી પૂરનું સંકટ થયું હળવું. પર્વતપાટિયા વિસ્તારમાં ઓસરી રહ્યા છે પાણી. માધોબાગ સોસાયટી પાસે 2 ફૂટ પાણી ઉતર્યા. સુરતમાં વરસાદનું જોર ઘટ્યું. સુરતમાં ખાડીના પાણીમાં થયો ઘટાડો. ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતા ખાડીના પાણીનું લેવલ ઘટ્યું. હજુ પણ લોકોના ઘરમાં પાણી યથાવત. લીંબાયતની મીઠી ખાડી અને કમરૂનગર સહિત પર્વત ગામમાં પાણી યથાવત. સુરત જિલ્લામાં મેઘરાજાની પથરામણી. બારડોલી, મહુવા, માંડવી, પલસાણા પંથકમાં વરસાદ. કચ્છના નાગરેચા પાસે કોઝવે પાણીમાં ગરકાવ. ભારે વરસાદના કારણે રસ્તો કરાયો બંધ. નાગરેચા નાના રતડિયા રસ્તો બંધ. કચ્છના અબડાસાના નાધરા ગામે ખેતરમાં બનાવેલ ચેકડેમ તૂટતા રસ્તા પર ફરી વળ્યું પાણી, જેના કારણે રસ્તો થયો બંધ. ગ્રામ લોકોને હાલાકી. કચ્છના ગાંધીધામમાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ. મુંદ્રામાં 2 કલાકમાં 2 ઇંચ. નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી. કચ્છના માંડવીના ગઢશીશામાં ધોધમાર વરસાદ. વરસાદના કારણે ગામમાં નદી જેવા દ્રશ્યો. વડોદરાની વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત વધારો જોવા મળ્યો. નીચાણવાળા સિદ્ધાર્થ બંગલોઝના રહેવાસીઓમાં ચિંતા. સાવચેતીના ભાગરૂપે બ્રિજ પર વાહનો ખડકી દેવાયા. દર વર્ષે સિદ્ધાર્થ બંગલોઝમાં ભરાય છે પાણી. વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં વધારો. વિશ્વામિત્રી નદીની જળસપાટી 23.75 ફૂટે પહોંચી. વડોદરા મેયરે કાલાઘોડા પાસે વિશ્વામિત્રી નદીની લીધી મુલાકાત. નદીની સપાટીનું કર્યું નિરીક્ષણ. વિશ્વામિત્રી નદીની જળસપાટી 23.50 ફૂટ પર ભયજનક. 26 ફૂટે વિશ્વામિત્રી નદી જળસપાટી સ્થિર. આજવા સરોવર 211.95 ફૂટે ભયજનક. 214 ફૂટ. વડોદરામાં વરસાદે વિરામ લીધો. વિશ્વામિત્રી નદીની સપાટી સ્થિર. વિશ્વામિત્રી નદીમાં વરસાદના પગલે મગર આવી રહ્યા છે બહાર. કલાભવન પાસે 5 ફૂટ લાંબા મગરનું કરાયું રેસ્ક્યુ. નવસારી માટે રાહતના સમાચારો. ઉપરવાસમાં વરસાદ બંધ થતા નદીઓના જળસ્તરમાં ઘટાડો. પૂર્ણા, અંબિકા, કાવેરીના જળસ્તરમાં ઘટાડો. પૂર્ણા નદી હાલ 16 ફૂટની સપાટીએ, જ્યારે કે અંબિકા 14 ફૂટ, કાવેરી 10 ફૂટે. નવસારીના ગણદેવીના દેવથા ડેમમાં લોકો જીવના જોખમે માછીમારી કરતા જોવા મળ્યા. વહીવટી તંત્રએ માછીમારી ન કરવા આપી છે સૂચના. નવસારીના વરસાદ ગણદેવીમાં વરસાદના પગલે સ્થાનિકોને હાલાકી. મોરબીના વાંકાનેરમાં 2 કલાકમાં 1.25 ઇંચ વરસાદ. વાંકાનેર ચોટીલા હાઈવે પાણીમાં ગરકાવ, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી. જોકે પાણી ઓસરતા વાહન વ્યવહાર ફરી ધમધમ્યો. ધોરાજી અને ઉપલેટામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ. ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની ધમકેદાર એન્ટ્રી. સતત 4થા દિવસે પણ ધોરાજી ઉપલેટામાં વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. ગીર સોમનાથના સુત્રાપાડા, કોડીનાર અને ગીર ગઢડામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ, જ્યારે કે ઉનામાં 2.5 ઇંચ વરસાદ. મુખ્ય બજારમાં ભરાયા પાણી. સુરેન્દ્રનગરના લખતરમાં વરસાદની ધમાકેદાર બેટિંગ. ધોધમાર વરસાદના કારણે સ્થાનિકોને હાલાકી. સાબરકાંઠાની હરણાવ નદીમાં નવા નીરની આવક. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે હરણાવ નદીમાં નવા નીરની આવક. ખેડૂતોમાં ખુશી. અમરેલી જિલ્લામાં સતત વરસાદના કારણે અનેક ઝરણા અને ધોધ થયા જીવંત. જંગલ અને બીડ વિસ્તારમાં રમણીય દ્રશ્યો સર્જાયા. જમજીર ધોધના આહલાદક દ્રશ્યો. ડાંગ જિલ્લામાં છેલ્લા 4 દિવસથી અવિરત વરસાદ. સતત વરસાદના કારણે ગિરમાળ ધોધ સક્રિય. ગિરમાળ ધોધ ગુજરાતનો સૌથી ઊંચો ધોધ. ડાંગમાં ભારે વરસાદ. વધઈમાં 5 ઇંચ, આહવામાં 3 ઇંચ. જિલ્લાની 3 નદીઓમાં જોવા મળી પૂરની સ્થિતિ. પોરબંદરના મોરાણા અને સોઢાણા વચ્ચેનો બેઠો પુલ તૂટ્યો. વર્તુ 2 ડેમમાંથી છોડાયેલા પાણીના પ્રવાહના કારણે તૂટ્યો પુલ, જેના પાણી આસપાસના ખેતરોમાં ફરી વળતા મોટું નુકસાન. રાજ્યમાં 2 કલાકમાં 48 તાલુકામાં વરસાદ. ધરમપુર અને ગાંધીધામમાં 2.5 ઇંચ, જ્યારે કે મુંદ્રામાં 2 ઇંચ.
સુરતના ઉલપાડમાં વરસેલા ધોધમાર વરસાદના કારણે કાંઠા વિસ્તારના ખેડૂતોની મુશ્કેલી વધી, ખેતરોમાં પાણી ભરાઈ જતા ડાંગરના પાકને નુકસાન. તો ભારે વરસાદના કારણે ખેતરો બન્યા તળાવ, ખેતરમાં પાણી ભરાતા પાકને નુકસાન. ખેડૂતોએ ખેતરનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. ધોળકાના સાથળ ગામમાં ખેતરોમાં પાણી ભરાયા, વરસાદી પાણીનો નિકાલ ન થતા ખેતરોમાં ભરાયા પાણી, ખેડૂતોને ભારે હાલાકી. આણંદમાં ભારે વરસાદના પગલે અનેક સોસાયટીમાં ભરાયા પાણી, વહીવટીતંત્ર દ્વારા કામગીરીનો અભાવ, લોકોને વરસાદી પાણીના કારણે ભારે નુકસાન. શહેરના 100 ફૂટ રોડ પર રહેતા રહીશોની મુશ્કેલી વધી, વરસાદ બંધ થઈ ગયા બાદ પણ સોસાયટીમાં 2 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે. સ્થાનિકોએ સરકાર પાસે માંગી મદદ. આણંદના 100 ફૂટ રોડ પર આવેલી આ કિરાણા દુકાનમાં પાણી ભરાતા નુકસાન, દુકાનદારને આર્થિક નુકસાન. ઉપલેટાના મોજ ડેમના 7 દરવાજા ખોલાયા, ડેમના 7 દરવાજા 1 ફૂટ ખોલાયા. તો મોજ નદીના કાંઠાના 12 થી 15 ગામને કરાયા અલર્ટ, નદીના પટમાં અવરજવર ન કરવા લોકોને સૂચના. મોરબીના મિતાણા પાસે આવેલ ડેમી 1 ડેમને ઉપરવાસમાં પાણીની આવક થતા 7 ગામને કરાયા અલર્ટ, ટંકારાનો ડેમ 90% ભરાયો. જામકંડોરણાના ફોફળ નદીના કોઝવે પર કાર ફસાઈ, તો કાર ચાલકનો આબાદ બચાવ. દૂધી વાદરથી મોટા ભાદર જવાના કોઝવે પર પાણી ફરી વળ્યા. શેત્રુંજી ડેમમાં પાણીની આવકમાં વધારો, શેત્રુંજી ડેમની સપાટી 32.2 ફૂટે પહોંચી, ડેમના 25,110 ક્યુસેક પાણીની આવક. ઉકાઈ ડેમની જળસપાટીમાં વધારો, મહારાષ્ટ્રના હથનુર ડેમમાંથી છોડાયું પાણી. ઉકાઈ ડેમની સપાટી 333.83 ફૂટ, ઉકાઈ ડેમમાં 1.42 લાખ ક્યુસેક પાણીની આવક. દેવભૂમિ દ્વારકાના કંડોરણા નજીક કોઝવે પરથી પસાર થતા સમયે ખાનગી બસ બંધ પડી, તો બસ બંધ પડતા બંને સાઈડ વાહનોની કતાર લાગી. દ્વારકાના જામખંભાળિયામાં ભારે વરસાદ, વરસાદના કારણે શહેરના મધ્યમાં આવેલ તેલી નદી થઈ બે કાંઠે, ભારે વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો. દ્વારકાના કેશોદમાં ભારે વરસાદના કારણે મકાન ધરાશાયી થતા ગરીબ મહિલાની હાલત કફોડી, મહિલા તંત્ર પાસે માંગી મદદ. વલસાડના કપરાડાના માની ચીચપાડા ગામે પાર નદીના કોઝવેમાં 5 વ્યક્તિઓ તણાયા. સ્થાનિકોએ દોરડું બાંધી અને 3 લોકોને બચાવી લીધા. હજુ 1 લાપતા નદીના પેલે પાર પશુ ચરાવવા ગયા હતા અને અચાનક જ પાણી આવતા બની ઘટના. જામનગરના સિસર પાસે વહેણમાં કાર ફસાઈ, ઉમિયાસાગર ડેમમાંથી પાણી આવતા કાર ફસાઈ. માસ્ક વગર મુસાફરોને થશે દંડ, કોરોનાને કારણે સરકારે લીધો નિર્ણય. ખાનગી વાહનમાં મુસાફર માસ્ક વગર હશે તો પણ થશે દંડ, તો વાહન ચાલક અને મુસાફર બંનેને દંડ. સુરતની એસએમસીની ગાડીનો વીડિયો વાયરલ. ભાટીના કોવિડ કેરમાં કચરાની ગાડીમાં ભોજન લઈ જવાતું હોવાનું આવ્યું સામે. કચરાની સાથે રાખેલા જોવા મળ્યા ભોજનના ડબ્બા. ન્યૂઝ 18 ગુજરાતી વીડિયોનું નથી કરતું પુષ્ટિ. બનાસકાંઠાના પાલનપુરમાં રેલવે કોરિડોરની કામગીરી અંતર્ગત બદલાયા બસ રૂટ. હાઇવેથી પાલનપુર સિટીમાં જતી એસટી બસોના બદલાયા રૂટ. 16 થી 20 ઓગસ્ટ સુધી અમદાવાદ ડીસા રૂટના મુસાફરોને અન્ય જગ્યાએથી બેસાડવાની વ્યવસ્થા. કચ્છના ભુજમાં આહીર પટ્ટીના ગામમાં તીડ દેખાયા, કોટાઈધંગ વચ્ચે તીડના કારણે ખેડૂતોમાં ચિંતા. અમરેલીના એકલેરા ગામના યુવકનો વીડિયો વાયરલ. સ્વતંત્રતા દિવસે ઘોડે સવારી કરતા સમયે ઘોડા પર ઊભા થઈને રાષ્ટ્રધ્વજને આપ્યું સલામી, યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ. આજે પારસીઓનું નવું વર્ષ, એકબીજાને મળીને આપી શુભેચ્છા. કોરોનાના કારણે નહીં થાય ધામધૂમથી ઉજવણી. બિહારથી અમદાવાદ તરફ આવતી બસ ડિવાઇડર સાથે અથડાઈ, બાદમાં બસમાં આગ લાગતા એક મુસાફરનું મોત, જ્યારે કે 3 લોકો ઇજાગ્રસ્ત. ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબૂ. અમદાવાદના મેઘાણીનગરમાં મોડી રાત્રે એક્ટિવા સળગાવવામાં આવ્યું, સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ. મેઘાણીનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. અમદાવાદ પીસીબીએ એલિસબ્રિજ વિસ્તારમાંથી દારૂનો જથ્થો કર્યો કબજે, ગાડીની છતમાં બનાવ્યું હતું ખાસ ખાનું. 81,000ના દારૂ સાથે 2.85 લાખનો મુદ્દામાલ કબજે.
गीर सोमनाथ कोडीनार बाईपास रोड पर थे युवक की हत्या मामले एलसीबीए बे आरोपी की करी धरपकड़। बन्ने आरोपी तीक्ष्ण हथियार वड़े करी हत्या। राज्य में कोरोना नवा 1094 केस नोंधाया। छेल्ला 24 कलाक में वधु 19 दर्दीओना मौत। राज्य में कोरोना कुल 77,661 केस। अत्यार सुधी में कुल 2,767 दर्दीना मौत। अमदावाद में कोरोना 162 नवा केस, 3 दर्दीना मौत। शहर में 148, ग्राम्य में 14 केस नोंधाया। शहर में कुल 28,840 केस। अत्यार सुधी में 1,656 दर्दीना मौत। सूरत में कोरोना 234 नवा केस। शहर में 166, ग्राम्य में 68। एक दिवस में 9 दर्दी मौत। अत्यार सुधी में 549 लोगों मौत। वडोदरा में एक ज दिवस में कोरोना 107 केस नोंधाया। 2 दर्दी मौत। वडोदरा में कुल 6,274 केस, 110 दर्दी मौत। राजकोट में कोरोना 95 नवा केस। छेल्ला 24 कलाक में 1 दर्दी मौत। राजकोट में कोरोना कुल 3,173 केस। अंबाजी कृष्णा फ्लेट और आरासुरी सोसायटी और कंटेनमेंट जोन जाहिर कर एक ज परिवार 5 लोगों ने कोरोना आता जाहिर करायो कंटेनमेंट। आज पूर्व प्रधानमंत्री अटल बिहारी वाजपेयी की पुण्यतिथि निमित्ते पीएम मोदी करू ट्वीट। पीएमए ट्वीट करी अने तेमने अर्पण कर्या श्रद्धा सुमन। लख्यू देश तमारी सेवा ने आजीवन याद राखशे। पूर्व प्रधानमंत्री अटल बिहारी वाजपेयी की बीजी पुण्यतिथि राष्ट्रपति रामनाथ कोविंद, उपराष्ट्रपति वेंकैया नायडू, पीएम मोदी सदैव अटल स्मारक पर वाजपेयी ने आपी श्रद्धांजलि। आ समय वाजपेयी परिवारजनों पण हाजर रहा। आंतरराष्ट्रीय क्रिकेट ने अचानक ज संन्यास ली और धोनी सौने चौंकाव्या। इंस्टाग्राम पर पोस्ट करी और धोनी निवृत्ति की करी जाहरात। सुरेश रैनाए आंतरराष्ट्रीय क्रिकेट में लीधो संन्यास। महेन्द्र सिंह धोनी बाद रैनाए आंतरराष्ट्रीय क्रिकेट ने कहूं अलविदा। पूर्व क्रिकेटर मदनलाले कहूं कि पहले थी जत अंदेशो हो कि धोनी हवे क्रिकेट ने करी शके अलविदा। रसाना बीकानेर खाजूवाला सीमावर्ती क्षेत्र में फरी मळ्या पाकिस्तानी फुग्गा, जेनी पर लखेला जोवा मळ्या उर्दू में केटलाक शब्दों। खेडूतो खाजूवाला पुलिस ने आपी सूचना। तेलंगाणा खेतरो में काम करी रहेला 12 खेडूतो पूरना पाणी में फसाया। जेओने सेना हेलिकॉप्टर द्वारा रेस्क्यू करी अने बचावी लेवाया। बिहार में नियोजित शिक्षकों ने सरकार वेतन वधारवा पर सहमति नहीं। सूत्रों मुजब 17 ऑगस्टे कैबिनेट की सेवा शर्त ने मिली शके छे मंजूरी। पूर्व प्रधानमंत्री स्वर्गीय राजीव गांधी की जयंती पर 22 जिला में कांग्रेस भवनों थशे शिलान्यास। सोनिया गांधी और राहुल गांधी थशे शामिल। छत्तीसगढ़ सीएम और प्रदेश प्रभारी पीएल पुनिया पण रहेशे उपस्थित। माता वैष्णो देवी दरबार आज खुल्लो, तो मंदिर में प्रवेशवाना बनावाया कड़क नियमों। तमाम ना लेवाशे सैम्पल, नेगेटिव सैम्पल वाला ने ज मंदिर मोकलाशे। तो भवन में पण इंडिविजुअल पूजा थशे। देश में छेल्ला 24 कलाक में 63,986 नवा केस आव्या। आ साथ ज 950 दर्दीओना थया मौत। देश में कुल 25,89,000 थी वधु केस। कुल 50,084 लोगोना निपजा मौत। आ साथ ज 18,60,000 थी वधु लोग रिकवर थया। छत्तीसगढ़ में 15,000 नी पार पहुंचा कोरोना ना केस। छेल्ला 24 कलाक में 486 पॉजिटिव केस। राजधानी रायपुर में मळ्या 270 नवा केस। हाईकोर्ट ना चीफ जस्टिस इंद्रजीत महंती कोरोना पॉजिटिव। बार एसोसिएशन ना लोगों ने करी तपास की अपील। तो सीएम गहलोते करी स्वास्थ्य लाभ की प्रार्थना। मरुधरा में महामारी विस्फोट। 24 कलाक में नवा 1,287 पॉजिटिव केस। कुल दर्दी आंकड़ो 60,000 पार। झारखंड ना एक ज दिवस में कोरोना 629 नवा पॉजिटिव केस मळ्या। अत्यार सुधी में 209 दर्दी निपजी चुक्या छे मौत। बिहार में फरी मळ्या कोरोना नवा केस। 3,911 नवा दर्दी नोंधाया। संक्रमित दर्दियों की संख्या पहुंची 98,000 ने पार।
न्यूजर्सीमां कोरोनाने लई करायेली प्रेस कॉन्फरन्समां अमेरिकाना राष्ट्रपति डोनाल्ड ट्रम्पे कर्या प्रहार राष्ट्रपति पदना उम्मीदवार जे बाइडन अने चीन पर प्रहार। नेपाळना सिंधुपालचोक जिल्लामां जमीन खसवाना कारणे केटलाय मकानो काटमाळमां फेरवाया जेमां दबाईने पांच लोकोना थया मौत तो आठ लोको घायल ज्यारे के 38 थी पण वधु लोको लापता। ઇરાકની સનાએ તુર્કી પર ડ્રોનથી હુમલો કર્યાનો આરોપ લગાવ્યો જેમાં ઇરાકના બે વરિષ્ઠ કમાન્ડરોના થયા મોત। ચીને જમવાની બરબાદીને રોકવા માટે શરૂ કરી મુહિમ, ચીને શરૂ કર્યું ક્લીન પ્લેટ 2.0 અભિયાન। શી જિનપિંગે કહ્યું કે ભોજનની બરબાદી શરમજનક, ચીનમાં પ્રતિ વ્યક્તિ પ્રતિ મીલ પર 93 ગ્રામ ભોજનની બરબાદી। અમેરિકાના લોસ એન્જલસના જંગલમાં લાગી આગ, જેના કારણે 10,000થી વધુ એકરની જમીનનો વિસ્તાર બરબાદ, આગ બુઝાવવાની કામગીરી પૂરજોશમાં। ચીનના શોંદોગમાં શોર્ટ સર્કિટના કારણે એક બજારની પાસે ભીષણ બ્લાસ્ટ, જેમાં બે લોકોના થયા મોત, કેટલાય લોકો ઘાયલ। વિશ્વમાં કોરોના વાયરસના 2,16,00,000થી પણ વધુ કેસ, 7,68,000થી વધુ લોકોના મોત, 1,43,00,000થી વધુ લોકો સાજા થયા। અમેરિકામાં કોરોના વાયરસનો આંકડો 55,00,000ને પાર, 55,29,000થી વધુ કેસ, 1,72,000થી વધુ લોકોના મોત, 29,00,000થી વધુ લોકો સાજા થયા। બ્રાઝિલમાં કોરોના વાયરસથી મોતનો આંકડો 1,07,000 ને પાર, 33,17,000થી પણ વધુ કેસો થયા, 24,04,000થી વધુ લોકો સાજા થયા। રશિયામાં કોરોના વાયરસના 9,17,000થી પણ વધુ કેસ, 15,617 જેટલા લોકોના કોરોનાથી મોત, 7,29,000થી વધુ લોકો સાજા થયા। બ્રેક બાદ આપનું સ્વાગત છે, સમાચાર સુપરફાસ્ટમાં આગળ વધીએ। રાજ્યના 206 ડેમમાં 58.29% પાણી, સરદાર સરોવર ડેમમાં 52.64% પાણી, સૌરાષ્ટ્રના 140 ડેમમાં 75% પાણીનો સંગ્રહ। સુરતના માંડવીનો આંબલી ડેમ બાદ હવે લાખી ડેમ ઓવરફ્લો, ડેમમાં 90% જેટલો પાણીનો જથ્થાનો સંગ્રહ થયો તો લાખી ડેમની કુલ સપાટી 74 મીટર પર પહોંચી, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ। સુરતના ઉમરપાડામાં ભારે વરસાદ, વરસા રસ્તા પર તળાવ જેવી સ્થિતિ, વીરા અને મોહન નદી બંને કાંઠે આંબલી ડેમ થયો ઓવરફ્લો। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણી આવક, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ। રાજકોટનો ભાદર 1 ડેમ જેની સપાટી 3.50 ફૂટનો વધારો થયો, ભાદર 1 ડેમની સપાટી 29.55 ફૂટ, ડેમમાં અત્યાર સુધીમાં 70% પાણી, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ। ભાવનગરના મહુવામાં આવેલ બંધારો ઓવરફ્લો થયો, માલણ અને નિકોલ બંધારો ઓવરફ્લો, જેના કારણે 15 જેટલા ગામોને ફાયદો, જ્યારે કે ખેડૂતોની સિંચાઈ સમસ્યા થશે દૂર। બોટાદના વરસાદના પગલે માલપરા ડેમ 7 વર્ષ બાદ ઓવરફ્લો, ડેમનો 1 દરવાજો ખોલવામાં આવ્યો, 10 જેટલા ગામના ખેડૂતોને લાભ। માળિયાહાટીનાનો વૃજમી ડેમ થયો ઓવરફ્લો, ડેમના 2 દરવાજા 1.5 ફૂટ ખોલાયા, દુધાણા ગીર, વાંદરવડ, ધણેજ, જંગર સહિતના ગામોને કરાયા એલર્ટ, ડેમ પર જોવા મળ્યા સોશિયલ ડિસ્ટન્સનો અભાવ। દ્વારકાની હળમતિયા નદીમાં 3 યુવક તણાયા, 1 વ્યક્તિનો બચાવ, જ્યારે કે અન્ય 1 વ્યક્તિનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો અને 1ની શોધખોળ। પંચમહાલના પાવાગઢમાં વરસાદી માહોલ સર્જાતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા, ડુંગર ઉપર વરસાદ થતા જ પગથિયા પર વહેવા લાગ્યા પાણી, પાટિયા પુલ પાસે પગથિયા પરથી વહ્યા પાણી। જૂનાગઢના માંગરોળનો ઘેડ પંથકમાં જળબંબાકાર, તો ઓઝત નદીના પાણી ઘેડ પંથકમાં ચારે બાજુ ભરાયા, ઓસા, લાંગડ, સામરડા, ઘડોદરમાં ભરાયા પાણી, જ્યારે કે મગફળી, કપાસ, સોયાબીનના પાકને નુકસાન। રાજકોટના ધોરાજીમાં ઉપરવાસમાં વરસાદ પડતા નવા નીર આવ્યા, શફરા નદી બે કાંઠે પંચનાથ મહાદેવ મંદિર તથા શાહી જમાલશા જવાનો પુલ અને માર્ગ બંને બંધ થયો, શફરા નદીના નવા નીર આવતા લોકો નજારો જોવા ઉમટ્યા।
बनासकांठा और राजस्थान उपरवास में पड़ेल भारे वरसाद कारण कूचावाड़ा तलाव ओवरफ्लो थयो तो 20 जेटला गाम में पानी घुसी जता पूर जेवी स्थिति। गीर सोमनाथ नो हिरण डेम में पानी की भरपूर आवक, हिरण बे डेमना चार दरवाजा बे फूट खोलाया। गीर सोमनाथ में धोधमार वरसादे वधारी खेडूतों की चिंता, गीर की दरेक नदी में घोड़ापूर तो कूवाओना पानी ऊंचा थता मोटा भागना पाक निष्फळ जवानी भीति, खेडूतों ने अतिवृष्टि जेवी स्थिति डर। गीर सोमनाथ ना ऊना में चार मकान थया धराशायी, उमेज गामे चार जर्जरित मकान धराशायी परंतु सदनसीबे कोई जानहानि नहीं। डांगनी त्रणेय नदियों में घोड़ापूर आता गिराधोध में पानी की आवक, दर वर्षे गिराधोध में पानी आता तेने जोवा प्रवासी उमटी पड़े परंतु आ वक्त कोरोना ने कारण गिराधोध पर जवानो प्रतिबंध। बोटादना बरवाड़ा बेला गामे उतावड़ी नदी में एक पुरुष तणायो, खांभड़ा डेम ओवरफ्लो थता छोड़ायेला पानी कारण सर्जाई घोड़ापूर की स्थिति, तणायेल पुरुष ने बे लोकोए बचावा प्रयत्नों शुरू कर परंतु निष्फळ रहा। द्वारकाना कोठा विसोत्री गामे नदी में युवती तणाई, जेनु रेस्क्यू अने शोधखोळ हाथ धरवामां आवी, युवती की लाश मळी। जिल्लामां तणाई जवाना कारणे वधु एकनुं मौत। कच्छना मुंद्रा झरपरा गाम पासेना तळावमां युवान डूब्यो, अकस्माते तळावमां पड़ी जवाथी बन्यो बनाव, तरवैयाओ अने इमरजन्सी रिस्पोन्स टीमे शुरू करी शोधखोळ। મહેસાણાથી બહુચરાજીને જોડતો મુખ્ય હાઈવે બિસ્માર ચાર વર્ષ પહેલા બનેલા રોડની અવદશાથી વાહન ચાલકો પરેશાન, તો રોડના કામમાં ભ્રષ્ટાચાર થયાનો ગ્રામજનોનો આક્ષેપ। વરસાદની આફત વચ્ચે જ સૌરાષ્ટ્રમાં ભૂકંપના 5 આંચકા, લાલપુરમાં 3.5ની તીવ્રતાનો આંચકો, ઉપલેટા અને કચ્છમાં ધ્રુજીધરા। અમદાવાદની વિવિધ ખાનગી કોલેજોએ ફી ઉઘરાણી करी शुरू, कॉलेजों की फी वधारे होवाथी वालीओ द्वारा फी माफी की मांग, एबीवीपीए पगला नहीं लेवाया तो आंदोलन की आपी चीमकी। बोटादना गढ़ा में शिक्षित बेरोजगार युवकों की मड़ी बैठक, दिनेश बांभणिया युवराज सिंह जाडेजा रहा हाजर, आगामी दिवसों में सरकार न्याय नहीं आपे तो आंदोलन ऐलान, मोटी संख्या में शिक्षित बेरोजगार रहा उपस्थित। बनासकांठानी धानेरा नगरपालिकाना बीजा टर्मनी प्रमुख और उपप्रमुखनी चूंटनी जाहेर, 20 ऑगस्टना योजाशे चूंटनी तो चूंटनी पहला ज धानेराना राजकारण में गरमाव। पहली सप्टेम्बर थी स्टेच्यू ऑफ यूनिटी नी सुरक्षा व्यवस्था सीआईएसएफ ना हवाले, केन्द्रे मंजूरी आपता 17 तारीखे सीआईएसएफ ना जवानों पहुंचे केवड़िया। भावनगर जिला कलेक्टरे बहार पाड़ी जाहेरनामू, कोरोना कारण निष्कलंक महादेवे भरातो मेळो नहीं योजाय, 18-23 ऑगस्ट दरमियान मंदिर खाते प्रवेश पर प्रतिबंध। सूरतना नानी नरोली गामे थी महिला नो मृतदेह मळ्यो, पोलीसे घटनास्थले पहुंची तपास हाथ धरी, महिला ना मृतदेह ने पीएम अर्थे खसेड़ायो। अमदावादना वटवा में लुखा तत्वों आतंक, बे मकान अने वाहनों में करी तोड़फोड़, पोलीसे एक आरोपी की करी धरपकड़। बनासकांठाना चापी हाईवे पर पुलिस पर हुमलो, मास्क वगरना लोकोए रोकवा जता पुलिस पर जीवलेण हुमलो, इजाग्रस्त पुलिस ऑफिसर ने पालनपुर सिविल खसेड़ाया। मोरबीना वेगड़वाव गामे युवान ने सड़गावी देवाना मामले मृतकना पिताए नोंधावी पुलिस फरियाद, पुलिसे फरियाद नोंधी अने आगळनी कार्यवाही हाथ धरी। गांधीनगर स्वर्णिम पार्क में योजायो हतो राज्यकक्षा स्वतंत्रता पर्व, सीएम विजय रूपाणीए ध्वजवंदन करी प्रजाजोग संबोधन कर्यु। सीएम रूपाणीए राष्ट्रध्वज फरकाव्यो, कोरोना कप्रकार में कोरोना वोरियर्स की कामगीरी ने बिरदावी, साथ ज भारत सरकार की कल्याणकारी योजना कर्या वखाण। મહેસાણા જિલ્લા કક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પોલીસ પરેડ ખાતે કરાઈ, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કર્યું ધ્વજવંદન, સોશિયલ ડિસ્ટન્સ સાથે કરાઈ ઉજવણી। સ્વતંત્રતા દિવસ પર મહેસાણા ફાયર સ્ટેશન પર નગરપાલિકા વિસ્તારમાં 10 કરોડના ખર્ચે વિવિધ કામોનું ભૂમિપૂજન, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે ભૂમિપૂજન। ગાંધીનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવનના પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું, બાદમાં રાજ્યપાલ દ્વારા વૃક્ષારોપણ કરાયું। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ, વધુ સમાચાર અપડેટ માટે જોડાયેલા રહેશો ન્યૂઝ 18 ગુજરાતી સાથે। નમસ્કાર।
लग्न नो विच